नमस्कार मित्रों, स्वागत छे तमारु मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 6, ધોરણ 8, પ્રકરણ 6, વર્ગ અને વર્ગમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી સૂચના છે, બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા। ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટીના ઓપ્શનને, તમારે ઇન્ટરનેટ સારું હોય તો 720 કે 1000 પિક્સેલ સિલેક્ટ કરો અને ઇન્ટરનેટ ધીમું હોય તો 480 અથવા 360 સિલેક્ટ કરો કે જેથી બોર્ડ પર ના અક્ષરો તમે વાંચી શકો। આ ઉપરાંત પ્રકરણ 6 ના બધા દાખલાની લિંક હું નીચે આપી દઈશ, તો તમે ત્યાંથી તમે એને જોઈ શકશો। હવે આપણને એવું કીધું છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો। આ સંખ્યાઓ જોઈએ એ પહેલા આપણને નાનકડી હિંટ આપી છે, આપણે એ જોઈ લઈએ કે રીત શોધવા માટે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે। એટલે કે આપણી જે આ ત્રીજી સંખ્યા છે એ આ બંને સંખ્યા સાથે સંલગ્ન છે। કેવી રીતે આપણે આગળ સમજીએ, કેવી રીતે તો આપણે સમજીએ। અને જે ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે, કેવી રીતે તો આપણે એ પણ સમજીએ। તો પહેલા તો આપણે સૌ પ્રથમ તો આપણે આપણી જે પેલી સંખ્યાઓ છે, પેલી અને બીજી સંખ્યા, એના વિશે ચર્ચા કરીએ કે આ પેલી અને બીજી સંખ્યા છે એ ત્રીજી સંખ્યા સાથે કઈ રીતે સંલગ્ન છે। તો જુઓ, અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા નિશાની ભલે વત્તાની છે, પણ કલ્પના કરો કે આપણે આનો ગુણાકાર કરવો છે। આ વત્તાની નિશાની છે પણ કલ્પના કરો કે આપણે આનો ગુણાકાર કરવો છે। તો બે એકુ બે, બીજામાં જઈએ ત્રણ દુ છ, ત્રણ અને ચાર આપ્યા છે, આપણે તો એનો વર્ગનો સરવાળો કરો તો અહીંયા 13, 13 નો વર્ગ આવે છે। પરંતુ અહીંયા ત્રીજી સંખ્યા સાથે કઈ રીતે સંલગ્ન છે, તો કે 3 4 12। તો આપણને પેલી પેટર્ન મળી ગઈ કે પેલી પ્રથમ અને બીજી સંખ્યા ત્રીજી સંખ્યા સાથે કઈ રીતે સંલગ્ન છે। પછી હવે ત્રીજી અને ચોથી સંખ્યા માટે ગોતીએ, તો ત્રીજી સંખ્યા જો 2 હોય તો ચોથી સંખ્યા 3 થઈ જાય, એના પછીની સંખ્યા। ત્રીજી સંખ્યા 6 હોય તો ચોથી સંખ્યા 7 થઈ ગઈ, ત્રીજી સંખ્યા 12 છે તો ચોથી સંખ્યા 13 થઈ ગઈ, એના પછીની। હવે આપણી ખાલી જગ્યા ઉપર આવીએ, અહીંયા 3 સુધી આપણે સમજી લીધું, અહીંયા 4 છે, અહીંયા 5 છે, તો અહીંયા શું આવશે? અહીંયા એવી સંખ્યા આવવી જોઈએ કે આની પહેલાની હોય, આની પહેલાની, જેમ કે આ 13 છે તેની પહેલાની અહીંયા 12 છે, તો 21 છે, તો અહીંયા એની પહેલાની આવશે 20। આપણે આ બીજો નિયમ જોયો, પહેલા નિયમ પ્રમાણે વિચારીએ તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર કરો, તો કે 4 અને 5, 4 પંચાને 20 થઈ ગયું આપણું પહેલો નિયમ, એ સચવાઈ ગયો, બીજો નિયમ એ સચવાઈ ગયો। હવે અહીંયા પહેલો નિયમ અને બીજા નિયમ ઉપરથી આપણે ગોતવાની છે કે અહીંયા હું એવી સંખ્યા મૂકું કે જેનો હું 5 વડે ગુણાકાર કરું તો જવાબ મને 30 મળે। તો 5 × 1 = 1, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25 ને 5 × 6 = 30। 5 × 6 કરું તો મને અહીંયા 30 મળી જાય, ભલે અહીં સરવાળો છે પણ આપણે તો પેટર્ન શોધીએ છીએ। હવે 6 × 7, તો કે 6 × 7 = અહીંયા આવશે 42। હવે ત્રીજી અને ચોથી સંખ્યા કઈ રીતે સંલગ્ન છે, તો ત્રીજી સંખ્યા પછીની તરત સંખ્યા ચોથી આવે છે, એટલે કે જો આ 42 હોય તો આ થઈ જશે આપણી 43। અહીંયા આપણો દાખલો પૂરો થયો, કોઈ સરવાળા બાદ બાકી કરવાના હતા નહીં, માત્ર આપણે પેટર્ન શોધવાની છે। નવા પેટર્નના દાખલાઓ તમે જો એનએમએસ ની પરીક્ષા આપશો અથવા તો શિષ્યવૃત્તિની પરીક્ષા આપશો કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો, તેમાં તમને આ ટાઈપના પેટર્નના દાખલાઓ ખૂબ જ ઉપયોગી થશે। અહીં આપણો દાખલો પૂરો થયો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।